નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે કૃષિ સાથે સંલગ્ન આજના આપણા પ્રોગ્રામમાં આપણે મળીએ છીએ ત્યારે ઝવેરચંદ મેઘાણી એક પંક્તિ ખૂબ સારી રીતે યાદ આવે અને એ પંક્તિ કંઈક એવી છે કે ઘટમાં ઘોડા થનગને આતમ આતમવિંઝે પાંખ અણદી ભૂમકા પર યૌવન માંડે આંખ આજનો યુવા કંઈક એવો છે કે જો એ નવા નવા ક્ષેત્રો ખેડતો રહેશે તો એ સફળતાના ઊંચા શિખરોને સર કરી શકશે અને આજે અમે પણ કંઈક એવા જ વિષય સાથે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ કારણ કે કૃષિ અને પશુપાલન સાથે સંલગ્ન આપણો પ્રોગ્રામ છે તો યુવા કઈ રીતે કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે જોડાઈ શકે અને માત્ર જોડાઈ ન શકે પણ સારામાં સારા અભ્યાસ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી નવું નવું શીખી અને કઈ રીતે એ પોતે રોજગારીની તકો ઉત્પન્ન કરી શકે અને એમાં પોતાની કરિયર બનાવી શકે એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આ વિષય ઉપર આપણી વચ્ચે ચર્ચા કરવા માટે આપણા પ્રશ્નોના જવાબ દેવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વી વી પટોળિયા સાહેબ કે જેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મદદની કુલ સચિવ એકેડેમિક તરીકેની કામગીરી ભજવી રહ્યા છે એમને મળીએ અને જાણીએ કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ કયા કયા પ્રકારના સ્નાતક કક્ષાના કોર્સ છે અભ્યાસક્રમો છે છે એ અભ્યાસક્રમોમાં દાખલ થવા માટે કેવી એડમિશન પ્રક્રિયા અને કેવી કેવી રોજગારીની તકો રહેલી છે સાહેબ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં નમસ્કાર સાહેબ પહેલા તો જ્યારે વાત કરીએ અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓની તો આપણા ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને કેટલી કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ગુજરાત રાજ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા પ્રસ્થાપિત ચાર યુનિવર્સિટીઓ આવેલી છે જેમાં ખાસ કરીને જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે આવેલી છે જે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્થાપિત છે તથા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત છે આ યુનિવર્સિટી ની અંદર કેવા કેવા પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે એની થોડી વિગત અમારા દર્શક મિત્રો ને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ જે છે એની અંદર પોલિટેકનિક કક્ષા થી લઈ અને વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ અનુસ્નાતક કક્ષાના ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો છે એ ચલાવવામાં આવે છે બરાબર એમાં ખાસ કરીને સ્નાતક કક્ષાના જે અભ્યાસક્રમો છે 4 વર્ષના હોય છે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં આમ જોઈએ તો ત્રણ પ્રોગ્રામ કેટેગરી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદ બી ગ્રુપના જે અભ્યાસક્રમો છે તેની અંદર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદના બી ગ્રુપ એબી ગ્રુપ અને એ ગ્રુપના જે અભ્યાસક્રમો છે ખાસ કરીને એન્જિનિયરિંગ ગ્રુપ જે છે એની અંદર એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફૂડ ટેકનોલોજી જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે એ ઉપરાંત જે દાંતીવાડા જે યુનિવર્સિટી આવેલી છે તેમાં જે બેઝિક સાયન્સ અને કોમ્યુનિટી સાયન્સ કક્ષાના જે અભ્યાસક્રમો છે તો ખાસ કરીને એમાં બે અભ્યાસક્રમો છે કોમ્યુનિટી સાયન્સ એન્ડ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ આ પ્રમાણે ચારે યુનિવર્સિટીમાં છે વિવિધ અભ્યાસક્રમો છે એનો સમાવેશ થાય છે સર જ્યારે વાત કરી કે રાજ્યની તમે જે ચાર કૃષિ યુનિવર્સિટીની વાત કરી તો એ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ઘણી બધી કોલેજોનો સમાવેશ થતો હોય છે તો એવી સ્નાતક કક્ષાની કેટલી કેટલી કોલેજો આપણા રાજ્યની અંદર છે કે જેનો જે યુનિવર્સિટી સંલગ્ન છે આ ખૂબ સરસ પ્રશ્ન રાજ્યની અંદર જે ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે તેમાં ખાસ કરીને આપણે એગ્રિકલ્ચરની જો કોલેજની વાત કરીએ તો ચારેય કેમ્પસ જે છે એમાં મુખ્ય કેમ્પસ ખાતે એક એક એગ્રીકલ્ચરની કોલેજ આવેલ છે ખાસ કરીને આણંદ જે છે તો આણંદના મુખ્ય કેમ્પસ ઉપર આણંદની એક કોલેજ વસો ખાતે એક જબુગામ ખાતે આવેલી છે જ્યારે જુનાગઢની યુનિવર્સિટીની વાત કરીએ તો જુનાગઢના એક મેઇન કેમ્પસ ઉપર અમરેલી જિલ્લામાં છે એ મોટા ભંડારીયા ખાતે આવેલી છે પોરબંદર જિલ્લાની અંદર ખાપડ ખાતે કૃષિની કોલેજ આવેલી છે એ રીતે નવસારી કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ આપણે તો નવસારી ખાતે મુખ્ય કેમ્પસ ઉપર આવેલી છે એક કોલેજ છે ભરૂચ ખાતે આવેલી છે અને એક જે કૃષિ કોલેજ જે છે એ વઘઈ ખાતે આવેલી છે એ જ રીતે આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો દાંતીવાડાના મુખ્ય કેમ્પસ ઉપર એક કૃષિ કોલેજ આવેલ છે એક ભચાઉ ખાતે આવેલી છે અને એક થરાદ ખાતે આવેલી છે જયારે બાગાયત કક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટેની જે કોલેજ ની વાત કરીએ તો ખાસ કરીને સ્નાતક કક્ષાના જે

એન્જિનિયરિંગ કક્ષાની કોલેજોની વાત કરીએ તો ખાસ કરીને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની જે કોલેજ છે એક જૂનાગઢ ખાતે ગોધરા ખાતે તથા ડેડિયાપાડા ખાતે આવેલી છે એ જ રીતે રિન્યુએબલ એનર્જી જે એ ગ્રુપનો અભ્યાસક્રમ છે એની વાત કરીએ તો એ દાંતીવાડા ખાતે એની કોલેજ આવેલી છે એ ઉપરાંત ખાસ કરીને એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એની કોલેજ જે છે આણંદ ખાતે આવેલી છે આ ઉપરાંત

એમને ખ્યાલ આવે કે જો એમને કૃષિને સંલગ્ન કોઈ કોર્સ જોઈન કરવો છે કોઈ અભ્યાસક્રમમાં દાખલો મેળવવો છે તો આટલી આટલી કોલેજો છે કે જ્યાં એ આરામથી જઈને ભણી શકે છે અને આપણે આગળ વાત પણ કરીશું ને સાહેબ જણાવે જણાવી રહ્યા છે એ રીતે કે ઘણા બધા કોર્સેસ એવા છે કે વિદ્યાર્થીઓ બહુ નોમિનલ ફીસ સાથે આ અભ્યાસક્રમોમાં જોડાઈ શકશે એ માહિતી પણ આપણે સાહેબ પાસેથી મેળવીશું હવે સાહેબ જ્યારે આગળના પ્રશ્નની વાત કરીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટી અલગ અલગ પ્રકારની છે

જેટલું વેલ્યુ આવે એટલા આપણે ફોર્મ ભરી શકીએ તો ખાસ કરીને રાજ્યની અંદર જે કૃષિ યુનિવર્સિટી આવેલી છે તેમાં જે સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો થાય છે તો એની અંદર ખાસ કરીને વિદ્યાર્થી છે એ ગુજરાત બોર્ડમાંથી પાસ થયેલો હોવો જોઈએ અથવા માન્યતા પ્રાપ્ત બોર્ડ છે દાખલા કે સીબીએસસી બોર્ડ છે સીઆઈએસસી બોર્ડ છે એનઆઈઓએસ બોર્ડ છે આઈએસબી જે બોર્ડ છે એમાંથી જે છે એ પાસ થયેલ હોવો જોઈએ આ ઉપરાંત જે વિદ્યાર્થી જે સ્કૂલની અંદરથી પાસ થયેલો છે એ સ્કૂલ જે છે ગુજરાતની અંદર આવેલી હોવી જોઈએ

એક્ઝામ લઈને પાસઆઉટ થતા હોય છે તો એક મૂંઝવણને સાહેબે અહીંયા ઉકેલી આપી છે કે વિદ્યાર્થીઓ માટે સાહેબે એક સરળ પ્રક્રિયા આપને જણાવી છે તો ચોક્કસ આપે એને ફોલો કરજો સાહેબ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે દિવ્યાંગ છે કે જેમને જોવામાં તકલીફ પડે છે કે એવી રીતે તો એ વિદ્યાર્થીઓ માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓમાં કેવી કેવી જોગવાઈઓ છે એમને એડમિશન પ્રક્રિયા માટે કંઈ અલગ કામગીરી છે અથવા તો કોઈ રિઝર્વ સીટ છે કે એ વિશે થોડી વિગતે માહિતી અમારા મિત્રોને જણાવશો દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં જે પણ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો થાય છે તેમાં પાંચ ટકા સીટ છે દિવ્યાંગજન ઉમેદવારો માટે જે છે રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવતી હોય છે અને આવી સીટો જે છે ઉમેદવારની જે તે કેટેગરી જે છે એની અંદર સરભર કરવામાં આવતી હોય છે એ માટે ખાસ કરીને દિવ્યાંગની પણ એક કેટેગરી જે હોય છે એમાં અમુક જે દિવ્યાંગની કેટેગરી બાદ કરતા દાખલા તરીકે જો દિવ્યાંગ ઉમેદવાર જે છે એ પચાસ ટકા કરતા વધારે દિવ્યાંગતા ધરાવતો હોય એની પગની દિવ્યાંગતા છે એ પચાસ ટકા કરતા વધારે હોય હાથની દિવ્યાંગતા હોય આંખની દિવ્યાંગતા તથા સાંભળવાની દિવ્યાંગતા હોય માયોપેથી જેવા રોગોથી જો ઉમેદવાર છે પીડિત હોય અથવા ક્રમશઃ વધતા જતા રોગથી પીડિત હોય અને કોઈ એવી એની શારીરિક અશક્તતા કે જે ફિલ્ડમાં જે પ્રાયોગિક કાર્ય કરવામાં એને બાધક બને છે તો આવી દિવ્યાંગતાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી બાકીની જે પણ દિવ્યાંગતાઓ છે છે એને એને કન્સિડર કરી અને જે સીટો એમાં લાભ આપવામાં આવે દિવ્યાંગતાની વાત કરીએ એની અલગ અલગ કેટેગરીઓની તો જે આંખેથી અમુક સંપૂર્ણ હોય છે પ્રજ્ઞાચક્ષુ જેને આપણે કહી શકીએ કે સંપૂર્ણ સાંભળવાની ક્ષતિ હોય છે તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ ચાન્સીસ ખરી ખાસ કરીને એગ્રીકલ્ચર અને એલાઇડ જે ફિલ્ડ છે એ પ્રેક્ટિકલ બેઝ ફિલ્ડ છે એપ્લાઇડ સાયન્સ છે તો એની અંદર જે ધારાધોરણો નિયત થયેલા છે તો ખાસ કરીને આંખની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જે છે એડમિશન માટે એલિજિબલ ગણાતા નથી ઓકે બરાબર હવે જ્યારે વાત કરીએ કે સ્કૂલ એક થી બાર ધોરણ જયારે ભણેલા છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે રમત ગમતમાં ખૂબ આગળ પડતા હોય પર્ટિક્યુલર કોઈ એક સ્પોર્ટ હોય કે ક્રિકેટ છે કે બાસ્કેટબોલ છે કે વોલીબોલ છે કે વોટેવર એવર સ્પોર્ટમાં ઘણા આગળ સુધી રમેલા હોય છે સ્ટેટ લેવલ સુધી કે પછી દેશ લેવલ સુધી નેશનલ લેવલ સુધી રમેલા હોય છે તો એવા વિદ્યાર્થીઓ જો આમાં એડમિશન મેળવવા માગે છે

એમાં એને ખાસ એક પ્રાવધાન આપવામાં આવ્યું છે ખાસ કરીને જો ઉમેદવાર એટલે કે વિદ્યાર્થી જે છે એ ફોર્મ ભરે છે એ વિદ્યાર્થી જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે એ ભાગ લીધેલો કોઈ રમતગમતની અંદર તો એને ખાસ કરીને ગુણાંકની અંદર એનું મેરિટ જે છે એમાં સાત ગુણાંક છે આપવામાં આવે છે નેશનલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ જો ઉમેદવારે ભાગ લીધેલો હોય તો એક ગુણાંક આપવામાં આવે છે મેરિટ ઉપરાંતના વધારે એક ગુણાંક આપવામાં આવે છે પ્રથમ ક્રમાંક મેળવેલો હોય રાષ્ટ્રીય કક્ષાએ તો પાંચ ગુણાંક દ્વિતીય ક્રમાંક મેળવેલો હોય તો ત્રણ ગુણાંક રાષ્ટ્રીય કક્ષાએ છે ક્રમાંક જો મેળવેલું હોય તો એક ગુણાંક આપવામાં આવે છે રાજ્ય કક્ષા એના કોઈ ગુણાંક આપવામાં આવતા નથી પરંતુ રાજ્ય કક્ષાની અંદર જે છે એ પ્રથમ જો ક્રમાંક મેળવેલું હોય તો ખાસ કરીને એક ગુણાંક વધારે આપવામાં આવે છે અને દ્વિતીય ક્રમાંક મેળવેલ હોય તો અડધો ગુણાંક જે છે એના મેરિટ જે બને છે ફાઈનલી અંદર પ્લસ કરી અને એનું

માધ્યમિક શિક્ષણ સુધી ભણ્યા છે એનસીસી કે એનએસએસ તો એમાં કોઈ કોઈ અંદર વધારે ક્રાઇટેરિયા પરંતુ એવા જ કોર્સ અને સમકક્ષ કોર્સો છે સ્નાતક કક્ષાની અંદર પણ આવે છે અને એને જે સ્નાતક કક્ષાની અંદર એનસીસી એનએસએસ જે પ્રવૃત્તિઓ કરે છે એને આગળ જયારે ઉચ્ચ જયારે અભ્યાસક્રમમાં જોડાય અથવા કોઈ નોકરીની અંદર જોડાય અથવા કોઈ મેડલો જે પાસ આઉટ કરીને જે મેડલ મેળવે છે ખાસ કરીને

છે તો આવા જે અભ્યાસક્રમો જે છે તો એમાં જો કોઈ ખેડૂત પુત્ર પુત્રી હોય તો ખાસ કરીને એને જે મેરિટ નું બને છે એના કરતા પાંચ ટકા ગુણાંક છે વધારે આપવામાં આવે છે આ માટે એને સાત બાર આઠના ના જે ઉતારો હોય છે એડમિશન ફોર્મ ભરતી વખતે એને અપલોડ કરવાનું હોય છે જો વિદ્યાર્થીના માતા પિતાના નામે જમીન હોય તો સીધો સાત બાર આઠ જે છે એ અપલોડ કરવાનો રહે છે વિદ્યાર્થીના દાદા અથવા દાદીના નામે જમીન હોય તો ખાસ કરીને સાત બાર આઠ અપલોડ જયારે કરે છે ફોર્મ ભરતી વખતે તેની સાથે એક સોગંદ પ્રસ્થાપિત કરતું ખાસ કરીને સીધી લીટીનો વારસદાર છે એનો પુત્ર છે અથવા પૌત્રી છે એ પ્રમાણેનો એક સંબંધ પ્રસ્થાપિત કરતું એક પેઢીનામું અથવા દાખલો જે છે અપલોડ કરવાનો રહે છે જેથી પાંચ ટકા ગુણભાર છે વધારે મળી શકે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ બાદ એ અને બી એ બંને ગ્રુપના અભ્યાસક્રમોની એડમિશન પ્રક્રિયા વિશે થોડી વિગતે માહિતી અમારા દર્શક મિત્રોને આપશો કે કઈ રીતની એડમિશન પ્રક્રિયા રહેશે વિદ્યાર્થીઓમાં જેમ મેં વાત કરી કે અત્યારે ઉત્સુકતા છે કે વધારે વધારે રિઝલ્ટ આવે ને આપણે કોઈ અંદર છે એપ્લાય થઈ શકીએ તો ખાસ કરીને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં જે અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે એમાં ખાસ કરીને સ્નાતક કક્ષાના જે અભ્યાસક્રમો છે એના માટેની વેબસાઈટ છે યુજી ડોટ જી એસ એ યુ સી એ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપણે જઈને તમામ જે એડમિશનની માહિતી છે આપણે મેળવી શકીએ છીએ એમાં ખાસ કરીને આપણે બુકલેટ પણ ડાઉનલોડ છે કરી શકીએ છીએ બુકલેટની અંદર તમામ માહિતી આપેલી હોય છે કે કેટલી અભ્યાસક્રમ કેટલી કોલેજો આવેલી હોય છે કઈ કોલેજની અંદર કેટલી સીટો આવેલી છે કેટેગરીવાઇઝ કેટલી સીટો છે ફીનું ધોરણ શું છે ગત વર્ષે એડમિશન છે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા ટકા અટકેલું એ ઉપરાંત ફીનું ધોરણ શું છે આવી તમામ બાબતોની માહિતી છે માહિતી પુસ્તિકા અને વેબસાઇટ ઉપર છે આપેલી હોય છે અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની સ્નાતક કક્ષાની જે પણ પ્રવેશ પ્રક્રિયા છે એ સંપૂર્ણ છે ઓનલાઈન છે સર જ્યારે ફોર્મ ભરવાની વાત આવે છે એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થીઓ માટે તો કેવી કેવી વસ્તુઓ છે કે જેની કાળજી વિદ્યાર્થીઓ રાખવી જોઈએ કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે જલ્દી જલ્દીમાં અમુક વસ્તુઓ ધ્યાન બારી રહી જતી હોય એના લીધે એમને એડમિશન મેળવવામાં મુશ્કેલી પડતી હોય અથવા તો એક કોર્સની જગ્યાએ બીજા કોર્સમાં ક્યારેક ભૂલથી એડમિશન લેવાઈ જતું હોય અમુક કારણોસર તો કેવી કેવી બાબતો છે કે જે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થીઓ છે જેવું રિઝલ્ટ આવે વેબસાઇટ ઓપન કરી અને ઘણી વખત છે જે પણ વેબસાઇટ ઉપર ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એનો ઘણી વખત અભ્યાસ કર્યા વગર અથવા જે પણ બુકલેટ આપેલી છે એની અંદર જે માહિતી આપેલ છે એનો અભ્યાસ કર્યા વગર સીધા છે ઘણી વખત ઉતાવળે ફોર્મ ભરવા માટેના પ્રયત્ન કરતા હોય છે તો ખાસ કરીને વેબસાઇટ ઉપર જે પણ માહિતી આપેલી છે એ માહિતીનો સચોટ અને બે કે ત્રણ વખત આપણે માહિતી વાંચી જઈએ જે બુકલેટ આપેલી છે એનો એકદમ સંપૂર્ણ બે કે ત્રણ વખત આપણે વાંચી જઈએ એનો અભ્યાસ કરી લઈએ તો એકદમ ફોર્મ ભરવામાં આપણે છે એ ચિંતિત છે જે પણ આપણા મનમાં ચિંતા છે એ રહેશે નહીં ખાસ કરીને જ્યારે આપણે ફોર્મ ભરીએ ત્યારે આપણું જે નામ છે સર્વપ્રથમ ફોર્મ ફી ભરવાની હોય છે તો ફોર્મ ફી ભરવામાં જે આપણું નામ છે ધોરણ બારની જે માર્કશીટ છે એ પ્રમાણે આપણે ભરવું જોઈએ એ ઉપરાંત જ્યારે આપણે ફોર્મ ભરીએ તે તે સમયગાળા દરમિયાન ડોક્યુમેન્ટ્સ છે અપલોડ કરવાના હોય તો ખાસ કરીને ધોરણ બારનું રિઝલ્ટ છે ગુજકેટની માર્કશીટ છે લિવિંગ સર્ટિફિકેટ છે જાતિનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો એસી છે એસસી એસટી છે એસસીબીસી છે ઇડબ્લ્યુએસ છે નોન ક્રિમિલિયન સર્ટિફિકેટ છે જો લાગુ પડતું હોય તો આ સિવાય અન્ય બીજા સર્ટિફિકેટ્સ છે દાખલા તરીકે પારસી ઉમેદવાર છે કાશ્મીરી માઇગ્રન્ટ ઉમેદવાર છે બરાબર એ સિવાય રમતગમતના સર્ટિફિકેટ જે છે એ સિવાય આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે તો તમામ જે ડોક્યુમેન્ટ છે એની એક સારી ક્વોલિટીની ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે એની પીડીએફ બનાવી અલગ અલગ અને આપણે ફોર્મ ભરતી વખતે છે તૈયાર રાખવી જોઈએ એ ઉપરાંત વિદ્યાર્થીનો ફોટો જે છે એ અને વિદ્યાર્થીની સિગ્નેચર એ જેપીજી ની અંદર છે વ્યવસ્થિત સ્કેન કરી અને તૈયાર રાખવી જોઈએ જ્યારે પણ આપણે ફોર્મ ભરવા બેસીએ ત્યારે એકદમ છે માહિતી છે કાળજીથી આપણે ફિલઅપ કરીએ અને ડોક્યુમેન્ટ છે કાળજીથી આપણે અપલોડ કરીએ તો જ્યારે ફોર્મ તમે ઓનલાઈન સબમિટ કરશો અને સબમિટ થઈ અને એ ઓનલાઈન વેરીફિકેશન થવાનું કારણ કે આની કોઈ ઓફલાઈન હેલ્પ સેન્ટરો છે નહીં એ ઓનલાઈન વેરીફિકેશન છે સ્ટાફ દ્વારા થવાનું છે તો એ ફોર્મ જે છે એ વિધિન ફાઈવ ટુ ટેન મિનિટની અંદર છે વેરીફાઈ થઈ શકે બરાબર એટલે કાળજી ખાસ કરીને આપણે જયારે ફોર્મ ભરીએ ત્યારે આવી નાની નાની કાળજીઓ છે રાખવી જોઈએ અચ્છા હવે સર અમુક કારણોસર એવું બને કે માનો કે હું વિદ્યાર્થી છું ને મેં ઓનલાઈન ફોર્મ ભર્યું મારી ફોર્મ ભરવામાં ઘણ એક્સવાય ઝેડ ભૂલો રહી ગઈ ખામી રહી ગઈ તો મારું ફોર્મ એક્સેપ્ટ થયેલું છે કે મારું ફોર્મ રિજેક્ટ થયેલું છે એ બાબતની મને કેવી રીતે જાણ થશે વિદ્યાર્થી જો ફોર્મ ભરવામાં ભૂલ થઈ જાય અને ફોર્મ છે સબમિટ કરી દઈએ તો જે એનો વેરિફિકેશન જે ઓફિસર છે એને યુનિવર્સિટીના નિમેલા વેરિકેશન ઓફિસર પાસે ફોર્મ જશે એ ફોર્મ જે છે વેરીફિકેશન ઓફિસર જે છે એ વેરીફાય કરશે તો એ સમયગાળા દરમિયાન જે વિદ્યાર્થી ભૂલ કરેલી છે એ ભૂલ છે એને રિમાર્ક્સમાં લખી અને વિદ્યાર્થીના એકાઉન્ટમાં પાછું આપશે એ બાબતેનો મેસેજ પણ વિદ્યાર્થીને આવશે અને વિદ્યાર્થી જે એડમિશનની જે વેબસાઇટ જે છે એમાં એક એપ્લિકેશન આપેલી હોય તો એ એપ્લિકેશન જે છે એની ઉપર ક્લિક કરી અને એનો સ્ટેટસ પણ જોઈ શકે કે મારી એપ્લિકેશન છે કઈ જગ્યા છે અત્યારે પેન્ડિંગ છે અથવા એની અંદર શું ક્વેરી છે એક વખત એ વેરીફિકેશન ઓફિસર એને રિટર્ન કરે વિદ્યાર્થી જે છે એ ક્વેરી સોલ્વ કરી અને પાછું રીસબમિટ કરે ત્યારે વેરીફિકેશન ઓફિસર છે પાછું વ્યવસ્થિત ચકાસી અને એને વેરીફિકેશન છે કરે છે બરાબર હવે સર ખાસ તો એ પૂછવાનું કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જે હજુ એમને ઓનલાઈન ફોર્મ ભરવામાં અમુક મુશ્કેલીઓ પડતી હોય કે એવું હોય અને ઓનલાઈન ફોર્મ સિવાય પ્રક્રિયા આપણી અંદર ખરી કે પણ ફોર્મ ભરી ખાસ કરીને અત્યારે જે પણ ઇન્ફોર્મેશન બુકલેટની અંદર માહિતી આપેલી હોય કઈ રીતે ફોર્મ ભરવું ફોર્મ માત્ર ને માત્ર છે ઓનલાઈન જ ભરવાનું હોય છે બરાબર અને ફોર્મ કઈ રીતે ભરવું એની ક્લિયર કટ ગાઈડલાઇન છે એ ઇન્ફોર્મેશન બુકલેટની અંદર આપેલી હોય છે વેબસાઇટ ઉપર આપેલી હોય છે વેબસાઇટ ઉપર ઇવન એનું પીપીટી પણ અમે આપીએ છીએ કે વિદ્યાર્થી સર્વપ્રથમ છે અહીંયા ક્લિક કરવું અહીંયા ક્લિક કરવું આ રીતે કરવું આ કરવું તો વિદ્યાર્થી ખાસ કરીને ગાઈડલાઈન વાંચી લે તો મોબાઈલમાંથી પણ એ જે છે ફોર્મ છે ફિલ કરી શકે છે તો ખાસ કરીને વિદ્યાર્થી છે જે પણ ઇન્ફોર્મેશન વેબસાઇટ ઉપર આપેલી છે એ વ્યવસ્થિત વાંચી સમજી અને એપ્લિકેશન છે એ મોબાઈલમાંથી પણ કરી શકે છે ખાસ કરીને તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપના માટે આપને કહેવાનું કે આટલી સચોટ માહિતી જ્યારે સાહેબે આપણને આપી છે ત્યારે ચોક્કસપણે કોઈપણ જાતની ઉતાવળ કર્યા વગર આરામથી પહેલાં તો એ વેબસાઇટને વાંચવાની છે કે કેવી કેવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે કેવા કેવા નિયમો છે અને ત્યારબાદ સાહેબે જે આપણને માહિતી આપી એ રીતે આપે આપનું ફોર્મ ભરવાનું છે કારણ કે અમને પણ એટલી જ ચિંતા છે કે જ્યારે આપ આપની રોજગારી મેળવવા માટે અથવા તો આપના ઉજ્જવળ ભવિષ્ય માટે કૃષિ સાથે જોડાવા જઈ રહ્યા છો ત્યારે આપ ચોક્કસપણે સફળતાના શિખરો સર કરો એવી અમારી સૌની ઈચ્છા હોય છે ખાસ કરીને ભારતના ભવિષ્ય માટે હવે સર જયારે આગળ વાત કરીએ કેટલા બધા વિદ્યાર્થીઓ એડમિશન માટેના ફોર્મ્સ ભરતા હોય છે કેમ કે બાર આઉટ થઈ જાય પછી લગભગ ઘણા બધા મોટા ભાગે વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હોય છે કે અત્યારે કૃષિ સાથે જોડાય કે એવી રીતે તો મેરિટ જે રીતે બને છે એડમિશન પ્રક્રિયા માટેનું એ કઈ રીતનું હોય છે કઈ રીતે વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે એ મેરિટની જે પ્રક્રિયા છે એ થોડી અમારા વિદ્યાર્થી મિત્રોને કે દર્શક મિત્રોને જણાવશો બિલકુલ ખૂબ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થીઓને જે પ્રમાણે રિઝલ્ટ આવે એ પ્રમાણે ફોર્મ ભરે તો એને મેરીટ કઈ રીતે આવે એની પણ છે ઉત્સુકતા હોય છે તો ખાસ કરીને પ્રવર્તમાન જે રાજ્ય કૃષિ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના જે રેગ્યુલેશન્સ છે પ્રવર્તમાન નિયમો છે એ મુજબ વિદ્યાર્થીના જે બાર વિજ્ઞાન પ્રવાહની જે થિયરી છે એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ જે પ્રમાણે કેટેગરી જે છે તો એ પ્રમાણે છે એના થિયરીના સાઠ ટકા એ ઉપરાંત ગુજકેટ જે પરીક્ષા આપેલી છે વિદ્યાર્થી એના ચાલીસ ટકા ચાલીસ ના રેશિયા પ્રમાણે છે વિદ્યાર્થીનું મેરિટ બને છે અને એ ઉપરાંત જો એને સ્પોર્ટ્સની અંદર ભાગ લીધેલો હોય તો જે પ્રમાણે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે એનો ગુણાંક છે એની અંદર ઉમેરાય છે આ ઉપરાંત જો વિદ્યાર્થી જે છે એના મધરફાધર એના માતા પિતા અથવા એના દાદા દાદી જે છે એ જો જમીન ધરાવતા હોય તો એના પાંચ ટકા ગુણભાર જે છે એ મેરીટની અંદર પ્લસ થાય અને ફાઇનલ મેરિટ જે છે વિદ્યાર્થીનું

ફિલઅપ કરવાનું હોય છે તો એડમિશન ફોર્મ જે છે તો એની ફી જે છે એ બસ ત્રણસો રૂપિયા હોય છે પ્રોગ્રામ કેટેગરી કેટેગરીવાઈ એ ફોર્મ આપણે ફિલઅપ કરી દઈએ એટલે એનું ફોમનું જે ફી આપણે ફિલઅપ કરીએ ડેટા નાખીને અને ફી પે થઈ જાય પછી આપણે એડમિશન ફોર્મ છે એ ભરી શકીએ એડમિશન ફોર્મ ભરીએ ત્યારે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે એ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી અને એને સબમિટ કરી દઈએ ત્યારે એ જે છે હેલ્પ સેન્ટર નથી એડમિશન જ્યારે મળે ત્યારે બહેનો માટે માત્ર ત્રણ હજાર બસો રૂપિયા છે ફી ભરવાની રહે છે પ્રતિ સેમેસ્ટર અને ભાઈઓ માટે જે છે આઠ હજાર બસો પ્રતિ સેમેસ્ટર ફી ભરવાની રહે છે બરાબર અને સર એના માટે વયમર્યાદા કેટલી રહેશે ઉમેદવાર જે છે એ જે પણ વર્ષની અંદર એડમિશન મેળવે તો ચાલુ જે ચાલુ વર્ષની જે એકત્રીસમી ડિસેમ્બર હોય ત્યાં સુધીમાં એના સત્તર વર્ષ છે પૂર્ણ થતા હોય જોઈએ ખૂબ સારી માહિતી સાહેબે આપણને આપી છે કે કઈ રીતે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જો આપ એડમિશન મેળવવા ઈચ્છો છો ખાસ કરીને ધોરણ બાર પછી સ્નાતક કક્ષાના એડમિશન માટેની પ્રક્રિયા સાહેબે આપણને ખૂબ સારી રીતે સમજાવી છે ફરી એક વખત સાહેબે જે વેબસાઇટની વાત કરી હતી એ હું આપને રિપીટ કરી આપું છું વેબસાઇટનું નામ છે યુ યુ સી એ ડોટ આઈ એન ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપર જઈને ચોક્કસપણે આપ આપનું ફોર્મ ભરો અને અમારા સૌ વતી આપને ખૂબ ખૂબ અમે એવી આશા રાખીએ છીએ કે આપ રોજગારીની ઉત્તમ તકો મેળવો અને ખૂબ ભવિષ્યમાં આગળ વધો આજ આશાને આજ અપેક્ષા સાથે આજે અમે વિદાય લઈ રહ્યા છીએ સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે અમારા દર્શક મિત્રો સાથે આટલી સારી માહિતી શેર કરી હંમેશા ખુશ રહો ખૂબ વૃદ્ધિ અને વિકાસ પામો અને આર્થિક રીતે ઉજ્જવળ ભવિષ્ય મેળવો એવી આશા સાથે જય ભારત